નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલેજ આટીમાં. મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર 25 જોઈશું, જેમાં આપણે 40 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. તો મિત્રો, શરૂઆત કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, ભારતીય દંડ સંહિતા કાયદો ક્યારથી અમલમાં આવ્યો? સાચો જવાબ રહેશે ડ ઓપ્શન, એટલે કે 1 જાન્યુઆરી 1862 ભારતીય દંડ સંહિતા કાયદો અમલમાં આવ્યો. જમ્મુ કાશ્મીરમાં નીચેનામાંથી કયો કાયદો લાગુ પડે છે? તો RPC લાગુ પડે છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન, પ્રકરણ નવ એનું નામ જણાવો. સાચો જવાબ રહેશે ચૂંટણી સંબંધી ગુનાઓ. ચોથો ક્વેશ્ચન, નીચેનામાંથી કોને ફોજદારી ધારો લાગુ પડે? સાચું જવાબ રહેશે વડાપ્રધાનને ફોજદારી ધારો લાગુ પડે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં સાયના જોસેફની અરજીના સંદર્ભમાં વ્યભિચાર માટેની IPCની કલમ 497 ઉપરાંત CRPCની કઈ કલમ રદ કરી? તો સાચો જવાબ રહેશે ડ ઓપ્શન, CRPC 198. IPC 1860 દરિયાઈ સીમામાં કેટલા કિલોમીટર સુધી લાગુ પડે છે? તો છઠ્ઠા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ક ઓપ્શન, એટલે કે 22.22 કિલોમીટર. નીચેનામાંથી કોનો વ્યક્તિમાં સમાવેશ થતો નથી? તો સાતમા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડ ઓપ્શન, એટલે કે કોલોનીનો વ્યક્તિમાં સમાવેશ થતો નથી. નીચેનામાંથી કોણ સરકારી નોકર નથી? દરેક મિત્રોને ખ્યાલ જ હશે સરપંચ જે છે સરકારી નોકર નથી. નવમો ક્વેશ્ચન, IPCની કલમ 19માં શેનો ઉલ્લેખ કરાયેલો છે? તો IPCની કલમ 19માં ન્યાયાધીશનો ઉલ્લેખ કરાયેલ છે. દસમો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ચાર ઓપ્શન આપેલા છે, કયું જોડકું ખોટું છે? તો સાચો જવાબ રહેશે ડ ઓપ્શન, IPC કલમ 26 ખોટી બનાવટ કરવા બાબત, એટલે કે આ વાત ખોટી છે. અયોગ્ય જોડકું તારો, એટલે કે અયોગ્ય જે જોડકું છે, ખોટું જોડકું છે, એ બતાવવાનું છે કયું છે. તો 11મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ક ઓપ્શન, IPC કલમ 40 સ્વેચ્છાપૂર્વક, જે ખોટું છે. શિક્ષાના પ્રકાર કેટલા છે? તો શિક્ષાના પ્રકાર 5 પ્રકાર છે. IPC કલમ 52A માં શું ઉલ્લેખ થયેલો છે? IPC કલમ 52A માં આશરો આપવો, એનો ઉલ્લેખ થયેલ છે. 14મો ક્વેશ્ચન, IPC કલમ 57 મુજબ આજીવન કેદનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે? આજીવન કેદનો સમયગાળો 20 વર્ષનો હોય છે, એટલે કે 20 વર્ષનો હોય છે. 15મો ક્વેશ્ચન, કેદની અને દંડની શિક્ષાને પાત્ર ગુનો હોય ત્યારે દંડ ન ભરાય તો કેદની મુદત કેટલી? ક ઓપ્શન 1/4. એકાંત કેદની વધુમાં વધુ કેટલી સજા થઈ શકે છે? એકાંત કેદની વધુમાં વધુ કેટલી સજા થઈ શકે છે? 3 મહિના સુધી. કોઈ ઉચ્ચ અધિકારીના આદેશથી કોન્સ્ટેબલ ફાયરિંગ કરે છે અને એક વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો કોણ ગુનેગાર બનશે? સાચો જવાબ રહેશે ડ ઓપ્શન, એટલે કે 1 પણ નહીં. 18મો ક્વેશ્ચન, 7 વર્ષથી નીચેના બાળકનું કૃત્ય ગુનો નથી, IPCની કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે? તો IPC 82માં આ વસ્તુ દર્શાવેલી છે, એટલે કે અ ઓપ્શન સાચો જવાબ રહેશે. 19મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું કૃત્ય ગુનો ગણાય છે? તો 7 વર્ષથી વધુ પરિપક્વ સમજવાળા બાળકનું કૃત્ય ગુનો ગણાય છે. IPCની કઈ કલમ દ્વારા શરીરના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી મળે છે? તો IPC 100 અંતર્ગત.
રમેશ મહેશને કૃત્ય કરવા માટે ઉશ્કેરે છે તો રમેશને શું કહેવાય? તો રમેશને દુષ્પ્રેરક કહેવામાં આવે છે. આઈપીસી કલમ 120 એમાં શેનો ઉલ્લેખ થયેલ છે? તો ગુનાહિત કાવતરાની વ્યાખ્યાનો ઉલ્લેખ થયેલ છે. રાજદ્રોહનો આરોપ આઈપીસીની કઈ કલમ અનુસાર લાગે છે? તો 124 એ અંતર્ગત. હવે અયોગ્ય શોધો. ચાર ઓપ્શનમાંથી અયોગ્ય બાબત શોધવાની છે, એટલે કે ચાર ઓપ્શનમાંથી અયોગ્ય બાબત શોધવાની છે. સાચો જવાબ રહેશે ક ઓપ્શન, એટલે કે લૂંટમાં ઓછામાં ઓછા 5 વ્યક્તિ હોવા જોઈએ, એટલે કે આ બાબત અયોગ્ય છે. કાયદા વિરુદ્ધની મંડળી બળ અથવા હિંસાનો ઉપયોગ કરે તો તેને શું કહેવાય? તો હુલ્લડ કહેવામાં આવે છે. 26મો ક્વેશ્ચન, ગેરકાયદેસર મંડળીને વિખેરવા માટેનો આદેશ કોણ આપી શકે? તો ક ઓપ્શન, એટલે કે પીએસઆઈથી ઉપરી અધિકારી આપી શકે છે. 27મા ક્વેશ્ચનમાં બખેડા માટે કયું વિધાન ખોટું છે? તો સાચો જવાબ રહેશે ધ ઓપ્શન, એટલે કે બખેડાની વ્યાખ્યા આઈપીસી 160માં દર્શાવેલી છે. રાજ પીએસઆઈ નથી, છતાં તેના જેવો પોશાક પહેરીને તોડ કરવાનો પ્રયત્ન કરે છે, તો રાજ આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનેગાર બનશે? તો આઈપીસી 171 અંતર્ગત. જાહેર કાર્યો બજાવતા રાજ્ય સેવકને અડચણ ઊભી કરે તો આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો બને? તો આઈપીસી 186 અંતર્ગત. સુનિલ ખોટી રીતે વિશાલને સીસીસીનું સર્ટિફિકેટ કાઢી આપે છે તો સુનિલ આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનેગાર બનશે? તો આઈપીસી 197 અંતર્ગત. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો રાજદ્રોહના ગુનામાં પણ પતિ કે પત્ની આશરો આપી શકે છે, આ વિધાન ખોટું છે. સિક્કાની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં આપે છે? તો આઈપીસી 230 અંતર્ગત. તોલ અને માપ સંબંધી ગુનાઓનો ઉલ્લેખ આઈપીસીના કયા પ્રકરણમાં થયેલો છે? પ્રકરણ 13માં. કોઈ વ્યક્તિ વેચવાની કે ખાવા પીવાની વસ્તુમાં ભેળસેળ કરે તો આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનેગાર બને છે? તો આઈપીસી 272 અંતર્ગત. જાહેર રસ્તા પર બેકાળજીથી વાહન ચલાવવું, રીટ એન્ડ કેસ આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો બને છે? આઈપીસી 279 અંતર્ગત. ગુનાહિત મનુષ્યવધ સાપરાધ મનુષ્યવધની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં છે? આઈપીસી 299 અંતર્ગત. આજીવન કેદની વ્યક્તિ પેરોલ પર રજા મેળવીને પાછો ફરે પછી તે જ ખૂન કરે તો આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનેગાર બને છે? આઈપીસી 303 અંતર્ગત. સેશન કોર્ટે મોતની શિક્ષા કોની બહાલીને આધીન આપે છે? હાઈકોર્ટને આધીન. દહેજ મૃત્યુ ડોવરી ડેથ આઈપીસીની કઈ કલમ હેઠળ નોંધાય છે? તો આઈપીસી 304B અંતર્ગત. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, અયોગ્ય જોડકું શોધો. આ ચારમાંથી અયોગ્ય જોડકું શોધવાનું છે. સાચો જવાબ રહેશે આઈપીસી કલમ 307 બેદરકારીથી મૃત્યુ નિપજાવવું, જે ખોટી બાબત છે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો. જય હિન્દ, જય ભારત.